સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાહુલ અને તમે જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર. તો મિત્રો, આજનો ટોપિક છે સમાજ કલ્યાણ અધિકારીની એક્ઝામ આવવાની છે, આવેલી છે, એનું કોલ લેટર પણ બહાર પડી ગયું છે. 27/5/2017 રોજ, રવિવારના રોજ લેવાવાની છે. તો પ્લીઝ જેટલા પણ લોકો સ્ટુડન્ટે સમાજ કલ્યાણની 170મી જગ્યા માટે ભરતી માટે અપ્લાય કરેલી છે, તો ઓજાસ ઉપર અથવા તો મારું ગુજરાત પર વેબસાઇટ પર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવા વિનંતી મિત્રો. તો આ ઘણા બધા સ્ટુડન્ટના મનમાં હતું કે સમાજ કલ્યાણ અધિકારીની એક્ઝામમાં કયા કયા પ્રકારના ટોપિક પૂછાય, તો આ વિડીયો એ હરેક સ્ટુડન્ટ માટે છે જેને 100-100% કેવા પ્રકારની ક્વેશ્ચન પૂછાવાના છે સમાજ કલ્યાણ અધિકારી 170મી એક્ઝામ માટે, જે 27 તારીખે 27/5/2017 રોજ 18ના રોજ છે. તો આ વિડીયોની અંદર લાસ્ટ સુધી જોતા રહેજો, હરેક ટોપિક પર ચર્ચા કરવાનું છું આ વિડીયોમાં. તો આઈ મેક શ્યોર કે લાસ્ટ તક જોતા રહેજો મિત્રો, કેવા પ્રકારના પ્રશ્નો આવશે, શું શું પૂછાશે, થિયરી કેવી પ્રકારની હશે, એક્ઝામ રિલેટેડ કેવા પ્રકારનો ક્વેશ્ચન, ટ્રીકી ક્વેશ્ચન મૂકશે આવવાના છે જીપીએસસી રિલેટેડ. તો આઈ મેક શ્યોર કે આ વિડીયોની અંદર તમને હરેક કોન્સેપ્ટ ક્લિયર કરવાની કોશિશ કરી મિત્રો. તો મિત્રો, મારી પાસે 2017ના સમાજ કલ્યાણ અધિકારીનું પેપર છે, તો એ પેપરને ધ્યાનમાં રાખીને જે આવનારું 27/5/2018ના રોજ જે પણ પેપર લેવાનું છે, આને પેપરને ધ્યાનમાં રાખીને તમને આઈડિયા આવી જશે કે કેવા પ્રકારના સમાજ કલ્યાણ અધિકારીના પેપરમાં પૂછાય છે. તો આ પેપર, આ વિડીયોને થોડોક લાંબો થવાની શક્યતા રહી છે, કે જેથી હરેક પેપર ટોપિકને કવર કરવાની કોશિશ કરીને તમને 100% રિઝલ્ટ આપવાની હર મુમકિન કોશિશ કરીને, તમારે જો કહો રાજગોપાલાચાર્ય અને ભગતસિંહની ફાંસીની સજા કઈ કેસના નામે ઓળખાય છે, તો લાહોર ષડયંત્ર તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારના ટ્રીકી ક્વેશ્ચન પૂછી શકે છે, ઇતિહાસ રિલેટેડ પણ ઘણી બધી ક્વેશ્ચન પૂછે છે. આ 200 માર્કનું પેપરમાં 3 કલાકનું પેપર હશે મિત્રો, અને તમને હરેક ક્વેશ્ચનનો આન્સર તમને આની ઉપરથી આઈડિયા આવી જશે કે કેવા પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે મિત્રો. તો મહાત્મા ગાંધી વિશે થોડુંક જાણી લેવું તમારે, જેટલા પણ એના સત્યાગ્રહો થયેલા છે, કઈ કઈ જગ્યાએ થયા છે, એનું આશ્રમ કઈ જગ્યાએ છે, તેનું જન્મ કયા સ્થળે થયેલું હતું, અને મૃત્યુની સમાધિ કઈ જગ્યાએ થયેલી છે તે પણ જાણી લેવું મિત્રો. ત્યારબાદ મિત્રો, જે જિલ્લા વિકાસ અધિકારી વિશે પણ થોડુંક જાણી લો, બંધારણનું ટોપિક પણ રિલેટેડ પણ ઘણા ક્વેશ્ચન પૂછાય છે, અને યોજનાઓ પણ જોઈ લેવી મિત્રો. યોજનાઓ પણ પૂછાય છે કે કઈ યોજનામાં કેટલો સહાય મળે છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જાતિ માટે કેટલા રૂપિયા સરકાર દ્વારા લોકોને ફાળવવામાં આવ્યા છે, એ પણ જેટલી પણ યોજનાઓ છે આવનારા ટાઈમમાં એની યોજનાઓ વિશે પણ હું આવનારા વિડીયોઝમાં મૂકવાનો છું. જો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક જરૂર કરજો અને વધારે વધારે લોકો સુધી પહોંચાડજો મિત્રો. આ વિડીયોઝ બનાવવાનો મતલબ એક જ છે કે લોકો સુધી વધારે વધારે ફ્રીમાં વધારે વધારે લોકો સુધી હું પહોંચી શકું, અને તમારા માધ્યમથી હું આ યુટ્યુબની ચેનલ પરથી તમને વધારે વધારે નોલેજ આપવાનું હરમુમકિન કોશિશ કરી. તમારે એક પણ પૈસો ચૂકવવાની રહેશે જરૂર નહીં. નીચે લાલ બટન પર ક્લિક કરજો મિત્રો, સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરજો, એકદમ ફ્રી છે, તમારે એની માટે એક પણ પૈસો ચૂકવવાની જરૂર રહેશે નહીં. અને બાજુ ઘંટી બટન પર ક્લિક કરશો, જ્યારે પણ હું નવું કોઈ એક્ઝામ રિલેટેડ નોકરી રિલેટેડ કોઈ અપડેટ આવશે તો ઓન ધ સ્પોટ તમારા મોબાઈલ પર તમને
તને અપડેટ મળી જશે મિત્રો. ત્યારબાદ મિત્રો આવે છે રૂઢિપ્રયોગ પૂછાય છે, ત્યારબાદ સર્વ શિક્ષા અભિયાન વિશે પણ ઘણીવાર પૂછાય છે, લેખકો અને કૃતિઓ વિશે પણ ચર્ચા મેં કરેલી છે અમારા વિડીયોઝમાં, તો કયા કયા લેખકે કઈ કઈ કૃતિ લખેલી છે એ પણ જોઈને જવું મિત્રો. બંધારણમાં અનુચ્છેદો કયો આર્ટિકલ દ્વારા કયું કયું વસ્તુ થઈ છે એ આર્ટિકલ વાંચીને જવા. મોસ્ટ ઓફલી આર્ટિકલ વિશે હું આવનારા ટાઈમમાં વિડીયોઝ બનાવીને તમને આપી દીધી, તમને આઈડિયા આવી જશે કે આર્ટિકલમાં જે બંધારણ દ્વારા કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે છે. આર્ટિકલ મતલબ આમાં પૂછી શકે છે કે કયા આર્ટિકલ લાગુ પડે છે, મતલબ 352, 356, 370 કઈ આર્ટિકલ દ્વારા કઈ અનુચ્છેદ એ જ આર્ટિકલ છે. ત્યારબાદ મિત્રો આવે છે કયા કયા કોની માનવ વિકાસ આંકના સૂચકના સૂચકાંકને ધ્યાનમાં રાખીને ઘણી ઘણી સૂત્રો પૂછાય છે. ત્યારબાદ નિપાત પૂછાય છે, એટલે ગુજરાતી વ્યાકરણ રિલેટેડ જેટલું છે ને મિત્રો એ ગુજરાતી વ્યાકરણ વધારે કરવાની કોશિશ કરજો, કારણ કે ગુજરાતની એક્ઝામમાં ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને બધા કવિઓના ઉપનામ, એના કૃતિઓ, એના એના જન્મસ્થળ ધ્યાન રાખીને વાંચી લેવા, જેને કોન્સેપ્ટ ક્લિયર કરી શકો મિત્રો. એ કે ગુજરાતની એક્ઝામમાં મોસ્ટ ઓફલી ગુજરાતનું વ્યાકરણ 25 માર્કનું આજુબાજુ પૂછાય છે, તો આઈ મેક શ્યોર કે આમાં જો વ્યાકરણ સારું એવું પૂછાઈ જશે અને ગુજરાતના સાહિત્યકારો વિશે પૂછાઈ જશે તો તમે સારા એવા માર્ક્સ સરળતાથી કવર કરી શકશો મિત્રો. ત્યારબાદ ઇંગ્લિશના ટોપિક પણ આવે છે મિત્રો, તો એમાં આર્ટિકલ પણ આવે છે, મોડલ ઓક્ઝિલરીને બધા ટોપિક પૂછાય છે, તો તમે થોડું ડિટેલમાં વાંચીને જજો જેથી તમને કોઈ પણ ક્વેશ્ચન આવે તો તમને સરળતાથી તમે એને અટેન્ડ કરી શકો મિત્રો. ત્યારબાદ ગુજરાતની નદીઓ વિશે જાણીને જજો કે ગુજરાતની કઈ કઈ નદીઓ કઈ જગ્યાએથી નીકળે છે અને કર્ણે મળે છે એ ધ્યાન રાખવા જેવું છે. ત્યારબાદ મોટા મોટા સૂત્રો વિશે પણ જાણી જવું. ત્યારબાદ મિત્રો જે યોજનાઓ પણ વિશે પણ ઘણી બધી માહિતી મેળવીને જવું. અનુચ્છેદો વિશે પૂછાય છે મિત્રો. ત્યારબાદ યોજનાઓને ધ્યાનમાં રાખીને જેટલા પણ યોજના ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જે વિજયભાઈ રૂપાણીએ દ્વારા જે લેટેસ્ટ યોજનાઓ બહાર પડી છે એની વિશે ચર્ચા કરીને એની વિશે થોડું જાણીને જવું. હમણાં મા વાત્સલ્ય વિશે પણ ઘણી બધી યોજનાઓ પૂછે છે. હમણાં જ 144 જમાદારની એક્ઝામમાં એક એક્ઝામમાં એક પ્રશ્ન આવેલો કે મા વાત્સલ્યમાં અત્યારે કેટલી લિમિટ આપવામાં આવે છે, પૈસા આપવામાં આવે છે, 5 લાખ સુધીની લિમિટ આપવામાં આવે છે, તો એવી બધી નાની નાની બાબતો યાદ રાખીને જવું જેથી આપણને કોન્સેપ્ટ ક્લિયર હશે ને તો મિત્રો સરળતાથી આપણે એક્ઝામ ક્લિયર કરી શકશું. કહેવતો વિશે પણ પૂછાય છે, તમે પંચાયતી રાજની એક બુક્સ લઈ લેજો મિત્રો. જો તમારી પાસે પંચાયતી રાજની કોઈ બુક્સ ન હોય, જીપીએસસી રિલેટેડ કોઈ બુક્સ ન હોય અને તમે પરચેસ કરવા માગતા હો તો નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક દીધેલી છે મિત્રો. સસ્તા અને સારી બુક્સ તમને તમારા ઘર સુધી પહોંચાડવામાં આવશે. સારી વેબસાઇટ હું તમારી પાસે લઈને આવી રહ્યો છું, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેની પર ક્લિક કરો. તમે ખાલી જુઓ, તમારા બુક્સ તમારે જો ઇન્ડિવિજ્યુઅલ તમારે પરચેસ કરવી હોય તો ત્યાંથી તમને સરળતાથી મળી શકશે. ત્યારબાદ મિત્રો આવું છે અત્યારના અનુસૂચિત જનજાતિ વિશે ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે. નેક્સ્ટ યરમાં જે પ્રમાણે પૂછવાનું છે આ પેપરને તમે છે ને મિત્રો એકવાર ડાઉનલોડ કરી લેજો મારો વિડીયોઝ, અધરવાઇઝ તમને આઈડિયા ન હોય તો આ પેપરને રિલેટેડ જ તમને બે દિવસ પછી સન્ડે રવિવારે જ્યારે એક્ઝામ છે ત્યારે આને રિલેટેડ જ એક્ઝામમાં પૂછાવાનું છે. તો આઈ મેક શ્યોર કે તમે આને પેપરને જોઈને જ તમને અંદાજો આવી જશે કે તમે 150 કે 200 માર્કનું જે પેપર છે તો તેની ઉપરથી તમે સરળતાથી કેટલા ટકા 100 માર્ક્સ લાવો હોય તો કેવી રીતના તૈયારી કરવી એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આ પેપરને જોઈથી તમને ઇન્ફોર્મેશન મળી જશે મિત્રો. યોજનાઓ પૂછાય છે, ગુજરાતી સાહિત્ય પૂછાય છે, ગુજરાતનું વ્યાકરણ પૂછાય છે, છંદ કરીને જવા, નિપાત કરીને જવા મિત્રો, આ બધું જે ટોપિક છે જીપીએસસી રિલેટેડ એ બધા ટોપિકને ઝીણવટપૂર્વક તપાસ કરીને તમારે જવા જેથી જ્યારે પણ એક્ઝામ પૂછાય તેનો એની રિલેટેડ આપણે સરળતાથી એક્ઝામ ક્લિયર કરી શકીએ મિત્રો. એક્ઝામ રિલેટેડ ઇંગ્લિશનું ઘણું બધું ભારણ છે મિત્રો આ સમાજ કલ્યાણ અધિકારીના, તો આઈ મેક શ્યોર કે થોડુંક કોન્સન્ટ્રેશન ઇંગ્લિશ સબ્જેક્ટ પર વધારે આપજો મિત્રો, કારણ કે ઇંગ્લિશ સબ્જેક્ટમાં ઘણા બધા સ્ટુડન્ટો માત ખાઈ જાય છે અને એની જ લીધે એ મેરિટ લિસ્ટમાં આવતા નથી. જેથી ફોકસ રાખો કે વધારે વધારે તમે માર્ક્સ ઇંગ્લિશ સબ્જેક્ટમાંથી તમે કવર કરી શકો, કેમ કે ઇંગ્લિશ સબ્જેક્ટ જ એવો હોય છે જ્યાંથી તમારો કટ ઓફ ડાઉન થઈ જાય છે મિત્રો. ત્યારબાદ મિત્રો કયા સાહિત્યકારની કઈ કઈ નવલકથાઓ છે એ જોઈને જવી. સમાસ છે, વિરોધાતી, તખલ્લુસ જોઈને જવા, કોનું તખલ્લુસ છે એ જોઈને જવું મિત્રો. સમાનાથીને ધીરે ઘણા બધા ટોપિક રિલેટેડ તમારી ચર્ચા કરવાનું છું આવનારા ટાઈમમાં, તો મેક શ્યોર કે તમે જો હજી સુધી મારી ચેનલ સાથે જોડાવાનો ન હોય મિત્રો નીચે લાલ બટન પર ક્લિક કરજો, સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરજો, એકદમ ફ્રી છે, તમારે એક પણ પૈસો ચૂકવવાની જરૂર રહેશે નહીં. જ્યારે પણ લેટેસ્ટ નોકરી જોબ રિલેટેડ કોઈ
વિડીયોઝ મતલબ જોબ આવશે તો આઈ મેક શ્યોર કે વિડીયોઝ બનાવીને તમારી સુધી પહોંચાડીને તમને એ જોબ અપાવવાની અથવા તો જોબ રિલેટેડ કેવા પ્રકારની તૈયારી કરવી એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મારી ચેનલ પરથી તમને એકદમ ફ્રી મળશે. તમારે એક પણ પૈસો ચૂકવવાની રહેશે જરૂર નહીં. આ પ્રકારની જરૂર હશે. કોમ્પ્યુટર રિલેટેડ ઘણા બધા પ્રશ્નો પૂછાય છે કે કોમ્પ્યુટરમાં કઈ કઈ આવે છે, રેમ આવે છે, રોમ આવે છે, વીસીડી આવે છે, સીડી શેમાંથી બંધ થતો નાશ થાય છે, તો એ બધી જ વસ્તુની ડિટેલમાં ચર્ચા કરી. ઉપર ઉપરથી થોડું થોડું વાંચશો તમને આઈડિયા આવી જશે કે કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. તમે આવનારા 2-3 વર્ષના પેપર ચેક કરશો ને મિત્રો, તો તમને હરેક ક્વેશ્ચનનો આન્સર તમને મળી જશે કે કેવા પ્રકારના. આજના ટાઈમમાં અત્યારે મિત્રો 100 જગ્યા ખાલી હોય તો 50,000 ફોર્મ ભરાય છે, અને 50,000માંથી તમે જો હજી નવા સ્ટુડન્ટ હોય, તમે જો પહેલી વાર એક્ઝામ દેવા જશો ને, તો 50,000માંથી જો ક્લાસમાં 30 છોકરા હશે ને, તો 30માંથી 20 તો આવ્યા જ નહીં હશે. કોમ્પિટિશન એટલું હાઈ છે મિત્રો, કેમ કે એક સ્ટેટમાંથી મતલબ એક સિટીમાંથી બીજી સિટીમાં એક્ઝામ દેવા જવાનું હોય તો મતલબ અમદાવાદનું સેન્ટર, અમદાવાદમાં મતલબ હું રહેતો તો મારે વડોદરા કે નવસારી બાજુ જવું હોય તો એ અપડાઉન કરવામાં અડધા સ્ટુડન્ટો એવું મન રાખીને નીકળી જતા હોય છે. એટલે આપણું ફોકસ જો એક્ઝામ રિલેટેડ સારું એવું હશે ને, તો આપણે સારી એવી ગ્રેડ સાથે માર્કશીટમાં સારું એવું ટોપ કરી જશું મિત્રો. એટલે આ જ એક જોવાની જરૂર છે. જ્યારે પણ તમે ફોર્મ ભરો ને, ત્યારે એટલું ચેક કરી લેવાનું કે કેટલા ફોર્મ ભરવાના છે, કેટલી જગ્યા છે, એમાંથી કેટલી જગ્યામાંથી તો કેટલા જગ્યા તો તમને ખાલી મળશે. તમને ક્લાસરૂમમાં કોઈ સ્ટુડન્ટ એટલા બધા આવશે જ નહીં, એટલું બધું કોમ્પિટિશન છે કે લોકો સ્ટુડન્ટ એવું વિચારે કે એટલી બધી 100 જગ્યા છે, 50,000 ફોર્મ ભરાને તો આપણે શું જવું. ઘણા બધા સ્ટુડન્ટો એવું વિચારીને પણ ટાળી દે છે, અને આપણે એ જ મોકાનો ફાયદો ઉઠાવીને એક્ઝામ ક્લિયર કરવાની કોશિશ કરો. આપણે તો 100માંથી એક જ સીટ જોડી છે ને મિત્રો, આપણે તો આપણી એક જ સીટ જોતી છે ને, તો આપણે એ જોવાની જરૂર નથી કે કેટલા લોકોએ ફોર્મ ભરેલા છે. આપણે ખાલી એક જ ફોકસ રાખવાનો કે આપણે એક સીટ માટે એવી તગડી મહેનત કરવી જેથી આપણે સરળતાથી એ એક્ઝામ ક્લિયર કરી શકીએ મિત્રો. જે મેં આ ટોપિક પર ચર્ચા કરી છે આ વિડીયોમાં મિત્રો, એટલે પણ આ તમે જો વિડીયોઝ જો હું આ સ્ક્રોલ ડાઉન કરતો જાઉં છું તો એની રિલેટેડ તમે ડાઉનલોડ કરી લેજો. તમને આ પેપર તમને વધારે હેલ્પફુલ મળી થઈ જશે. આ વિડીયોઝ 2 દિવસ પહેલાં બનાવવાનો મારો મકસદ એક જ છે કે વધારે વધારે લોકોને આઈડિયા આવી જશે કે કેવી રીતના પ્રિપેરેશન કરીએ મિત્રો. 150 માર્કનું પેપર છે આપણું 2017માં લેવાની મિત્રો એ છે. તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક જરૂર કરજો. એક મિત્રો તો લાઇક જરૂર કરજો. આજનો લાઇક એટલો ટાર્ગેટ છે 1,000 લાઇક. જો વધારે વધારે લાઇક અને લોકોનો સપોર્ટ મળશે, તમારો નીચે કોમેન્ટ બોક્સમાં તમારો સુઝાવ જરૂર લખજો મિત્રો. તમારે કોઈ પણ ડાઉટ્સ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આઈ મેક શ્યોર કે તમારો હરેક કોન્સેપ્ટ ક્લિયર કરવાનો હરમુટકી કોશિશ કરીને તમે 24 કલાકની અંદર તમને ફીડબેક આપવાનું હરમુટકી કોશિશ કરી. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો મારી ચેનલ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો એન્ડ સત્યમેવ જયતે.